राष्ट्रपति रामनाथ कोविंद आज कालिदास संस्कृत एकेडमी पंडित सूर्यनारायण संकुल सभागृह में आयोजित अखिल भारतीय महासम्मेलन पांचमी महासभा ने संबोधी थी। महासभा में अनेक प्रसिद्ध आयुर्वेद वैज्ञानिक भाग ले रहा है। महासम्मेलन दरमियान अखिल भारतीय आयुर्वेद विद्यापीठ और वैज्ञानिक सम्मेलन पण योजवामां आवशे। आ सम्मेलन में राज्यपाल मंगूभाई पटेल, मुख्यमंत्री शिवराज सिंह चौहान और केन्द्रीय आयुष मंत्री सर्वानंद सोनोवाल भाग लेशे। राष्ट्रपति महाकालेश्वर मंदिर में 310 करोड़ रुपया खर्चे हाथ धरेल विकास और विस्तार कार्यों की समीक्षा पण करशे। गुवाहाटी में चाली रहे नदी सम्मेलन आज बीजो दिवस हो, जेमा निर्मला सीतारामन एशिया कन्फ्लुएंस रिवर कंट्री 2022 में समापन भाषण आप अगौ गई काले कन्फ्लुएंस तीजा तबक्का उद्घाटन विदेश मंत्री डॉक्टर एस जयशंकर करूँ। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा नारणपुरा खाते 632 करोड़ खर्चे ओलम्पिक कक्षा स्पोर्ट्स कॉम्प्लेक्स निर्माण थवा जा रही है, जेनू गांधीनगर लोकसभा सांसद तथा केन्द्रीय गृह तथा सहकार मंत्री श्री अमित शाह वरद हस्ते आज 4 कलाके खातमुहूर्त करवामां आव्युं हतुं। केन्द्रीय गृहमंत्री अमित शाह आज गोधरा खाते पंचामृत डेरी ऑक्सिजन प्लांट तेमज पंचमहाल जिला सहकारी बैंक नवनिर्मित मुख्य कार्यालय लोकार्पण करी हतुं। साथ ही पंचामृत डेरी द्वारा आयोजित महाराष्ट्र और मध्य प्रदेश में पण पंचामृत डेरी प्लांट लोकार्पण और ई शिलान्यास कार्यक्रम में हाजरी आपी थी, जेनी तैयारी भागरूपे शहर में 3 SP, 12 DYSP, 22 PI, 64 PSI और 1300 पोलिस कर्मियों चुस्त बंदोबस्त करवामां आव्यो हतो। मित्रो, आ जिल्ला जोड़े मारो जूनो नातो रह्यो छे। 6 वर्ष सुधी आ पंचमहाल ना दाहोद बहनो प्रभारी रह्यो छे अने ज्यारे नरेन्द्र भाई ए एक लक्ष्य दरेक प्रभारी मंत्री ने दरेक जिल्ला माटे करवानुं कह्युं हतुं, ત્યારે મેં અહીંયા બંને જિલ્લામાં શ્વેત ક્રાંતિ લક્ષ્ય રાખ્યું હતું અને ગાયો આપવાની શરૂઆત કરી। એ વખતે પંચમહાલ ડેરીની સાઈઝ અને અત્યારે જેઠાલાલ પંચમહાલ ડેરીની સાઈઝ વાત બોલતા હતા, બેને સાંભળ્યું તો થાય, વાહ જેઠાલાલ અધધધ કરી કાઢ્યું, તમે કેટલો વિકાસ કર્યો। આ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પણ, હું એ વખતે સહકારી આંદોલનમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે હતો, બેંક ફડચામાં ગઈ, નાબાર્ડે કાગળિયું મોકલી દીધું કે પાટિયા બંધ કરી દો, અમારી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકે નિર્ણય કર્યો કે ગુજરાતમાં એક પણ જિલ્લા બેંક બંધ થવા નહીં દઈએ, જે ખાસ છે એ બધી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર છે। અને આજે મને આનંદ છે, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 4 વર્ષથી બધા રિસ્ટ્રિક્શનમાંથી બહાર આવી બધું દેવું વ્યાજ સમેત ચૂકવી નફો કરતી થઈ ગઈ છે। ગુજરાતના સીમાડા ઓળંગીને આ પંચમહાલ ડેરીએ એ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પોતાનો પ્લાન્ટ વિસ્તાર્યો છે। ઉજ્જૈનના લોકોની સવાર પણ આપણા પંચમહાલના વનબંધુ પશુપાલકોના દૂધથી ચાહથી પડવાની છે। એટલું જ નહીં, આ દૂધના અન્ય બનાવટો પણ પંચમહાલના પશુપાલકો જની આ દેન બનશે। એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપેલા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર દૂધ સહકારિતાનો આ નવો યુગ પણ શરૂ કરશે। રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મીના રોજ પૂર્ણ થતો હતો, પરંતુ ગૃહ વિભાગે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ વધુ 8 મહિના માટે વધાર્યો છે, જે અંગે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી હતી। આણંદમાં એક સર્વે મુજબ અમૂલ ડેરીના ધ્યાનમાં આવ્યું હતું કે ગાયનું એક વેતર નિષ્ફળ જાય તો પશુપાલકને અંદાજિત 11,000થી પણ વધુનું નુકસાન થાય છે, જેથી આવા નુકસાનને અટકાવવા માટે અમૂલ ડેરી દ્વારા સારસા ગામ ખાતે આવેલા વાછરડી ઉછેર ફાર્મ પર 200 જેટલી ગાયો પર ડિજિટલ ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો।
જેનાથી ગાયના વેતરની 98% જેટલી સચોટ માહિતી પોતાના મોબાઈલ પર મેળવી શકાય છે। હવે ટૂંક સમયમાં આવા ડિજિટલ ટેગનો ઉપયોગ કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓમાં શરૂ કરવામાં આવશે, જેનાથી પશુપાલનનો ધંધો વધુ ફાયદાકારક બનાવી શકાય। સૌથી પહેલા આપણા સારસા ફાર્મ ખાતે આપણે 200 ટેગ લગાવ્યા હતા અને ડિજિટલ ટેગ એટલે જેમ આપણે હાથમાં ફિટબીટ પહેરીએ એવી પટ્ટો અમે મુકાયો છે, અને એ મૂકવાથી ફાયદો એ થાય છે કે આપણે જે ગાય હોય એનું એ હીટમાં આવી હોય તો આપણને ખ્યાલ આવી જાય અને તરત જ આપણે એને આને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરી શકીએ। પણ એના સાથે સાથે જે સારી વસ્તુ એ છે કે એમાં 2 દિવસ પહેલાં આપણને અગાઉ આપણને ખબર પડી જાય કે ગાય કે ભેંસ બીમાર થવાની છે, એટલે અમે આ જ્યારે પ્રયોગ કર્યો ખૂબ સારા રિઝલ્ટ આવ્યા તેના બેસ ઉપર અમે નક્કી કર્યું કે આપણે આને જે છે એ બધા ગામડા સુધી પહોંચાડીએ। અને આનંદની વાત એ છે કે અમારું ટાર્ગેટ 10,000નું છે અને એના સામે આજ દિન સુધી અમે 3,000 ટેગ લગાવી દીધા છે। ઘણા બધા સભાસદો અમારા જોડે આવી રહ્યા છે, એમને પટ્ટાઓ જોઈએ છે અને એવા એવા એક્ઝામ્પલ અમારા જોડે આવ્યા છે કે જેના અંદર એમના એનિમલને જે ડિઝીઝ થઈ એ એમને મેસેજ આવ્યો, ડૉક્ટરને બોલાયા, તાત્કાલિક સારવાર કરાવી અને જે સારી દૂધ આપતી ગાયો છે એમની મોટી બીમારી થઈ જવાથી જે મરણ પામે છે એ ના થયું, બચી ગયા અને ખૂબ જ ફાયદો સભાસદને થયો। ગંદા પાણીનો યોગ્ય ઉપયોગ કરી તેને પ્રોસેસ દ્વારા શુદ્ધ કરીને ભૂગર્ભના તળ ઊંચા લાવી શકાય છે। આ વાતને પાલનપુરની વેડંચા ગ્રામ પંચાયતે સાબિત કરી બતાવી છે। વેડંચા ગામમાં 4,500 વ્યક્તિઓની વસ્તી વસવાટ કરે છે। ગામમાં ઘર વપરાશનું ગંદુ પાણી ગામના એક તળાવમાં એકત્રિત થાય છે। આ દુર્ગંધ મારતા પાણીમાં લીલ અને શેવાળ પણ જામી જાય છે, તેથી આ તળાવ ગ્રામજનો માટે એક સમસ્યારૂપ હતું। પરંતુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વોસ્મોના સહયોગથી તળાવની બાજુમાં 6 મહિના પહેલાં આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ લગાવાયું હતું, જે પાણી પર પ્રોસેસ કરી ગામના ઘરોમાંથી આવતા ઘર વપરાશના ગંદા પાણીને શુદ્ધ કરે છે। આ શુદ્ધ પાણીને ગામના કુવાઓમાં ઉતારી તેનો ખેતી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પાણી શુદ્ધ થયા બાદ પાણીમાં રહેલ લીલ અને શેવાળ જેવી અશુદ્ધિઓ પર પ્રોસેસ કરી તેમાંથી જૈવિક ખાતર પણ તૈયાર કરવામાં આવે છે। મહિનામાં અંદાજે 6 ટન જેટલું કુદરતી ખાતર બનતું હોવાથી ગ્રામ પંચાયતને મહિને 50,000ની આવક થાય છે, જેનાથી આ સમગ્ર પ્લાન્ટનો ખર્ચ પણ નીકળી જાય છે। તેથી ગ્રામ પંચાયત 1 રૂપિયાના ભારણ વગર ગંદુ પાણી શુદ્ધ પાણીમાં ફેરવે છે અને ખાતર પણ તૈયાર કરી સાચા અર્થમાં આત્મનિર્ભર ગામ બની રહ્યું છે। સંસ્થાઓ દ્વારા એક પ્લાન્ટ નાખવામાં આવેલો, હવે એ પ્લાન્ટ નાખવામાંથી ત્યાં પાણીમાં મોટર મૂકવામાં આવેલી છે અને એ મોટર દ્વારા પાણી ખેંચીને એક લોખંડની ટોંકી છે એ ટોંકીમાં મૂકવામાં આવે છે અને એના પછી ત્યાં એમ કે ટોંકીઓ બનાવવામાં આવેલી છે, એ ટોંકીઓમાં આ પાણી નાખવામાં આવે છે, એમાં ફટકડી અને તેમજ બીજો પદાર્થ નાખવામાં આવે છે અને એના દ્વારા પાણી બીજી ટોંકીમાં જાય છે, બીજીમાંથી ત્રીજી ટોંકીમાં શુદ્ધ થઈને એ પાણી અમારા એક નાની કુંડી બનાવવામાં આવેલી છે, એ કુંડીમાં ચોખ્ખું થઈને જાય છે, એ કુંડીમાં પણ કોંકરા અને પથ્થર નાખવામાં આવેલો છે અને ત્યાંથી વધારે શુદ્ધ થયેલું પાણી અમારા ગામ કૂવામાં અને રામાપીરનું મંદિર છે એની અંદર જાય છે અને એ પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે। વેસ્ટેજ પાણીમાંથી કે કમ્પોસ્ટ ખાતર બનાવવાની સુવિધા કરી છે, એ મેં 2-3 સિઝનમાં નાખ્યું, રાયડામાં નાખ્યું હતું, ઘઉંમાં નાખ્યું હતું, ગયા ચોમાસામાં મગફળીમાં નાખ્યું હતું, એનાથી મને સારું રિઝલ્ટ દેખાય છે બરાબર। એટલે આ પ્લાન્ટ દરેક ગામમાં કરે અને વેસ્ટમાંથી બેસ્ટ બને, એમાં યુરિયાની કોઈ ઓછી જરૂર પડે છે, જમીન બગડતી નથી અને આ ફળદ્રુપતા વધારે છે। વેડંચા ગામે એક પ્લાન્ટ તૈયાર કર્યો છે જેના કારણે આ ગંદુ પાણી ના માત્ર શુદ્ધ થાય છે પરંતુ તેમાંથી સેન્દ્રીય ખાતર પણ તૈયાર થાય છે અને આ ખાતરની ગુણવત્તા એટલી સારી છે કે આજે લોકોની જમીનની ફળદ્રુપતા પણ વધી છે અને તેમને ખેતીમાં પણ વધુ ફાયદો થઈ રહ્યો છે। તેથી આ ગામ એ આજે સાચા અર્થમાં સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ છે। સરફરાજ નાગોરી, ડીડી ન્યૂઝ, બનાસકાંઠા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 15મી IPL ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે। 14 વર્ષ પહેલાં IPLની પ્રથમ ટુર્નામેન્ટમાં સોનેરી શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ એકવાર ફરી ઇતિહાસને દોહરાવવાની ઈચ્છા રાખશે, તો દિગ્ગજ ટીમોને તબક્કાવાર હરાવીને પ્રથમ જ વર્ષે પોઈન્ટ ટેબલમાં અગ્રસ્થાને આવેલી ગુજરાત ટાઇટન્સની ટીમ સફળતાનો નવો ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે। આ ટુર્નામેન્ટના સમાપન સમારોહને રંગીન બનાવવા માટે
बॉलीवुड स्टार रणवीर सिंह तथा ऑस्कर एवॉर्ड विजेता एआर रहमान जन्मेदिनी ने संगीत और मनोरंजन की मंत्रमुग्ध करने की तैयारी कर चुका है। क्लोजिंग सेरेमनी लगभग एक कलाक चाल से जिसकी फाइनल मैच 8 वागे शुरू होने शक्यता व्यक्त करवामा आवी छे। भारतीय पैरालिंपियन प्राची यादव 2022 ICF पैरा कैनो में ब्रॉन्ज मेडल ने पोताना नामे करी मेडल जीतना पहला भारतीय महिला कैनोइस्ट बनी गया छे। तेमणे पैरा कैनो वर्ल्ड कप कोंजन खाते VL2 महिला 200 मीटर रेस में आ मेडल पोताने नामे कर्यो छे।